હેલો ગાઈઝ, મારી ચેનલમાં સ્વાગત છે. સવારના 9 વાગ્યા છે અને અમે નરેન્દ્ર મોદીજીના આગમનમાં આવીને ઊભા રહી ગયા છે, કારણ કે આજે સુરત માટે એક મોટો દિવસ છે. સુરતના આજે બે ઇનોગ્રેશન થવાના છે. એક તો સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની જવાનું છે, જે એરપોર્ટ ગઈ છે, આજે ઇન્ટરનેશનલનો દરજ્જો મળી ગયો. અને બીજું એક ડાયમંડ રિવર્સ કરીને મોટી ઓફિસ છે, જે દુનિયાની સૌથી મોટી ઓફિસ છે, જે સબ સેન્ટર કહેવામાં આવે છે. દુનિયામાં પહેલું નંબરનું અમેરિકાનું બિઝનેસ હબ સેન્ટર હતું, એની જગ્યા પર હવે સુરત એનું પાછળ પડી અને નામ આગળ કરી ગયું. એટલે સુરતનું બિઝનેસ હબ સેન્ટર જે ડાયમંડ ગુડ્સ કહેવાય છે, એનું આજે ઇનોગ્રેશન છે. અને આ એક બિલ્ડિંગ જોવાનું છે, એરપોર્ટની એકદમ સામે અલગ જ પ્રકારની બિલ્ડિંગ છે, એટલે તમને બતાવવાની ટ્રાય કરી. બહુ ડિફરન્ટ પ્રકારની બનાવી છે. અને આવી ગયા છે આપણા મોદી સાહેબ, જે પ્રધાનમંત્રી. એરપોર્ટ પર એરપોર્ટનું ઇનોગ્રેશન ચાલુ થઈ ગયું છે અને એ પધારી ચૂક્યા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હવે આજથી પહેલાં જે જૂનું એરપોર્ટ હતું એ આવરીતનું હતું સાદું, અને હવે એકદમ જ નવું એરપોર્ટ, આખું નવું નિર્માણ સાથે બનાવવા આવ્યું છે, એ બધું સમજાવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો ઓપનિંગ થઈ ગયું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે લખેલું છે, તમે જોઈ શકો છો. અને આ રીતે એનો કાફલો આગળ વધતા અમે લોકો બી લાઈનમાં ઉભેલા હતા. જુઓ કાફલો આખો કોન્વોય કહેવામાં આવે છે, જે નરેન્દ્ર મોદીનો. અને આ રીતે અમે લોકો ઉભેલા જ હતા એમના સ્વાગત માટે. અમને એક નાની એવી ઝલક દેખાય, આ રીતે અમે લોકો લાઈનમાં ઉભેલા હતા અને કોન્વોય સામેથી જઈ રહ્યો હતો. તો તમને બતાવું કઈ રીતે અમે ઝલક લીધી. આપ જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદીજી, એક નાનો એવી ઝલક અમને જોવા મળી ગઈ આજે. એક આ નાની ઝલક મને અમે સવારથી અહીંયા ઉભેલા હતા. તો એમનો કોન્વોય આ રીતે આગળ વધી ગયો છે ને, અમારા ફ્રેન્ડ સર્કલ બધા અહીંયા લાઈનમાં આ રીતે ઉભેલા છે. અને આ કોન્વોય આગળ વધતાની સાથે અમે લોકો બી અમે પાછળ પાછળ જવાના છીએ. ડી જુઓ, તમે જોઈ શકો છો અમે એ બાજુ જઈએ છીએ, ડાયમંડ રૂલ્સ હબ બાજુ. આ કોન્વોય આ રીતે આખો ચાલતો હતો. અંદર નરેન્દ્ર મોદીજી દેખાઈએ તમને. અને હવે સીધા જ આપણે પહોંચીએ ડાયમંડ રૂલ્સ, જે તમને બહારથી જરાક પહેલાં બતાવું. આ રીતે બનાવ્યું છે, બહુ જ મોંઘું છે. આ સુરતનું પ્રથમ બિઝનેસ હબ છે આટલું મોટું ને મોંઘું. इसी उद्देश्य के साथ साकारित सूरत डायमंड बूट्स के आज के उद्घाटन समारोह में पधारे मंचासीन गणमान्य अतिथियों सहित आप सभी का डायमंड सिटी, टेक्सटाइल सिटी, फ्लाईओवर सिटी, सूर्य नगरी सूरत में स्वागत है. अने हवे मंच समानुभावोना स्वागत अभिवादन तरफ प्रस्थान करिए. કિરણ જેમ્સના સ્થાપક, અગ્રણી હીરા ઉદ્યોગપતિ અને સુરત ડાયમંડ ગુડ્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી, સાથે જ પાણી બચાવો બેટી બચાવો જેવા સામાજિક કાર્યોના સફળ સુકાની કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી અને સુરત ડાયમંડ ગુડ્સના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા પદ્મશ્રી મધુરભાઈ સવાણીને વિનંતી કરું છું કે આપ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના માનનીય પ્રધાન પટેલ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી, મંત્રી શ્રી મારા ખાસ મિત્ર અને મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, આમંત્રિત મહેમાનો, મીડિયા મિત્રો, ભાઈઓ તથા લોચો મારે નહીં અને ખામામાં લોચો છોડે નહીં. બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય
ના કારણે ભારત આજે વિશ્વમાં ગર્વભેર આગળ વધી રહ્યું છે. વિનંતી કરું છું ધર્મનંદન ડાયમંડ ના સ્થાપક શ્રી લાલજીભાઈ પટેલ અને HVK ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ના શ્રી નાથજીભાઈ સાકરિયા કે આપ એક વિશેષ સ્મૃતિ ભેટ પ્રધાનમંત્રી શ્રી ને અર્પણ કરશો. 50 કેરેટ અસલી હીરાથી જડિત આ સ્મૃતિ ભેટ એ સુરતની ઉદ્યમશીલતા, અર્થસભરતા અને વિકાસો ઉન્મુક્તતાનું પ્રતીક છે, જે ઇતિહાસનો અનુભવ, વર્તમાનની રફતાર અને ભવિષ્યના સ્વપ્નોનું સંયોજન છે. આપનો ખૂબ ખૂબ આભાર. તમને કેવું લાગ્યું એ મને કહેજો અને સુરત એરપોર્ટ બી તમે નવું નજરાનું કેવું લાગ્યું.